સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગત 1 જાન્યુઆરીએ પડેલા મોટા ગાબડા બાદ પુનઃ 25 માર્ચે જનોર નજીક ફરી ગાબડું પડતા ભરૂચ શહેરની 2 લાખ પ્રજાને ભર ઉનાળે અને તહેવાર વચ્ચે આજથી ફરી પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગત 1 જાન્યુઆરીએ પડેલા મોટા ગાબડાથી શહેરવાસીઓને 15 દિવસ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બાદ પુનઃ 25 માર્ચ જનોર નજીક ગાબડું પડતા ભરૂચ શહેરની 2 લાખ પ્રજાને ભર ઉનાળે અને તહેવારો વચ્ચે પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો છે, જેમાં ભરૂચ શહેરની જનતાને આ કેનાલમાંથી રોજ 45 MLD પાણી પાલિકા તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવે છે. જોકે 25 માર્ચથી નહેરમાં પડેલા ગાબડાને લઈ પાલિકાને મળતું નર્મદાનું પાણી બંધ થતાં પાણી કાપ મૂકવાનો વારો આવ્યો છે. પાલિકા તંત્ર પાસે માતરિયા રિઝર્વ સ્ટોરેજમાં 8 થી 9 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાથી 29 માર્ચથી પાલિકા તંત્રએ શહેરને 1 જ ટાઈમ પાણી આપવાનો નિર્ણય લીધો છે. માતરિયા તળાવમાંથી ફિલ્ટરેશન કરી શહેરની 9 ટાંકીઓ ઉપર નહેરનું ગાબડું જ્યાં સુધી રિપેર ન થાય ત્યાં સુધી એક સમય એટલે કે 50% પાણી પૂરું પાડવામાં આવનાર છે. હાલ તો પાલિકા તંત્રએ શહેરીજનોને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરી વેડફાટ નહીં કરવા અપીલ કરી છે અને ઝડપભેર નિગમ સાથે સંકલનમાં રહી સરકાર સમારકામ તાત્કાલિક કરી દેવાની ખાતરી આપી છે. ભરૂચની તમામ ટાંકીઓ પરથી સમગ્ર વિસ્તારને દિવસમાં નિયત કરેલ એક સમયે 1.25 કલાક પાણી આપવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે. ભરૂચ પાલિકાએ ગાબડાના 5 દિવસ બાદ 1 ટાઈમ પાણી આપવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન જ્યાં પાણીના પોકારો કે બૂમરાણ પડશે ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું પણ તૈયારી રાખી છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.